ઝરમર વરસાદની શરૂઆત થાય એટલે થોડુંક ઠંડુ વાતાવરણ થાય અને દરેક ગુજરાતીઓના ઘરમાં ભજીયા વડા તો ચોક્કસ બને. આજે હું પણ તમારી સાથે એક સરસ મજાના મગની દાળના વડાની રેસીપી શેર કરવાની છું કે એમાં બિલકુલ સોડા વગર છે, જે તેલ નથી ભરાતું અને એટલા તો પોચા રૂ જેવા બને છે ને કે ઠંડા થયા પછી પણ તમારા ગળે ડચુરો નહીં બાંધે. ચાલો શરૂ કરીએ. તો મગની અહીં ફોતરાવાળી દાળ લેવાની છે, તો મગના અહીં વડા બનાવવા છે. તો મગની ફોતરાવાળી દાળ જો કદાચ તમારા ઘરમાં નથી તો પછી તમે તેને ફોતરા વગરની પણ લઈ શકો છો. અત્યારે આપણે ઓથેન્ટિક રીતે જે દાળ વડા બને છે, અમદાવાદના ફેમસ છે આ દાળ વડા, તો ત્યાં મગની ફોતરાવાળી દાળ વપરાય છે. અને અથવા જો નથી તો પછી આ રીતની મગની મોગર દાળ આવે તેનો પણ ઉપયોગ કરી શકો. અને એક વાટકી મોગર દાળ અને એક વાટકી ફોતરાવાળી દાળ પણ ઉપયોગમાં લઈ શકાય છે. હવે આ દાળ છે એને પહેલાં ધોઈ લેવાની છે. ધોઈ લ્યો એટલે જે પણ કંઈ દૂળ હોય દાળમાં રહેલો હોય, આપણે ખબર હોય કઠોળ ધોઈએ એટલે વ્હાઈટ કલરનું ટિપિકલ પાણી નીકળે આ રીતનું, તો આને કાઢવું જરૂરી છે. તો જો મેં એને બે વખત ધોઈ લીધી છે, ત્યાર પછી આપણે તેમાં ગરમ પાણી ઉમેરવાનું છે અને આ દાળને પલાળવા માટે 2 કલાક માટે મૂકી દઈએ. તો એ ખાસ જરૂરી છે કે દાળ સરસ પલળેલી હોવી જોઈએ. તો 2 કલાક થઈ ગઈ છે, હવે આપણે ચેક કરી લઈએ કે દાળ પલળી છે કે કેમ છે. તો જોઈએ તો આપણે જુઓ, દાળ છે ને એને સહેજ હાથમાં મસળવાની. આ રીતે થોડીક મસળો એટલે ફોતરા જો અલગ આસાનીથી થઈ જતા હોય ને તો દાળ તમારી પરફેક્ટ પલળી ગઈ છે. તો અહીં દાળ સાથે જો ફોતરા કેટલા અલગ થઈ રહ્યા છે અને થોડાક જ મસળ્યા ત્યાં બધા ફોતરા અલગ થાય છે, એટલે દાળ 2 કલાકમાં સરસ પલળી ગઈ છે. એનું કારણ છે કે આપણે તેને ગરમ પાણીમાં પલાળી છે, અથવા સવારમાં કે બપોરે બનાવવા હોય તો સાંજે પલાળી દો તો પણ ચાલે. તો હળવા હાથે ચોળી થોડુંક પાણી ઉમેરી દેશું અને આ રીતે તેને ફોતરા કાઢવાની પ્રોસેસ કરવાની છે. થોડું હલાવવાનું છે, ત્યાર પછી હળવા હળવા હાથે તેને કાઢી લેવાની છે. થોડુંક ત્રાંસુ આ બાજુ, થોડુંક ત્રાંસુ આ બાજુ કરશું એટલે ઉપરથી બધા ફોતરા અલગ થઈ જશે. આ રીતે 2-3 વાર આ પ્રોસેસ કરવાની છે. અને આ ગુજરાતીઓને તો ખબર હશે કે આ પ્રોસેસ કઈ કહેવાય, અને ન ખબર હોય ને તો ઘરમાં મમ્મીને પૂછજો, એ ચોક્કસ તમને કહેશે કે આ પ્રોસેસ કઈ કહેવાય. તો જો આ રીતે આસાનીથી ફોતરા કાઢી શકાય છે. થોડુંક પાણી આપણે એનું એ જ પાછું બીજી વાર લઈ લેવાનું છે, એક્સ્ટ્રા પાણી નહીં ઉમેરવાનું. અને આ રીતે હળવો હાથ ઉપરથી ફેરી થોડુંક ત્રાંસુ બાંગુ કરો એટલે તરત જ જુઓ બધા ફોતરા ઉપરથી આસાનીથી નીકળવા માંડે છે. બધા ફોતરા આપણે નથી કાઢવાના, થોડાક ફોતરાનો ભાગ રહેવા દેવાનો છે. જોઈ શકાય છે થોડો ફોતરાનો ભાગ રહ્યો છે. આ રીતે આપણે કરવાનું છે. તો આ પ્રોસેસમાં 2-3 વાર કરશો એટલે બધા ફોતરા નીકળી જશે અને બધું જ પાણી કાઢી લેવાનું. ત્યાર પછી 4 તીખા મરચા, 1 મોટો આદુનો ટુકડો જેને બારીક સમાર્યો છે, અને હવે આપણે તેને પાણી વગર જ ગ્રાઇન્ડ કરવાનું છે. અને દાળમાં પણ બિલકુલ પાણી રહેવું જોઈએ નહીં, થોડુંક કણીવાળું રહે એવું મિશ્રણ આપણે તૈયાર કરવાનું છે. એકદમ પીસી નથી નાખવાનું. તો જોઈ શકાય છે કે સહેજ કણીવાળું રહ્યું છે. તો પહેલી બેચ તમે જ્યારે ગ્રાઇન્ડ કરો છો ને ત્યારે એવી રીતે ગ્રાઇન્ડ કરો, અને છેલ્લું મિક્સર જ્યારે તમે ગ્રાઇન્ડ કરતા હોય ત્યારે થોડુંક આખું ભાંગું વધારે રાખો. જો આખી દાળ દેખાય છે તો આ રીતે રાખશો ને એટલે જ્યારે વડા ખાવ ને ત્યારે તેનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે. તો આ રીતે બધું ગ્રાઇન્ડ થઈ જાય ત્યાર પછી 1 ચમચી જેટલું મીઠું અને 1/2 ચમચી હિંગ ઉમેરી દેશું. મીઠું તમારા સ્વાદ પ્રમાણે પણ એડજસ્ટ કરી શકો છો. 1/2 નાની ચમચી હિંગ, 1/2 નાની ચમચી હળદર પાવડર અને 1 ચમચી મેં આખા ધાણાને થોડા હથકચરા વાટી લીધા છે. ધાણા ચોક્કસ ઉમેરજો, ખૂબ સરસ ટેસ્ટ આવે છે. ત્યાર પછી અહીં મરી છે એને પણ 1 મોટી ચમચી મેં ખાંડી લીધા છે અને એને પણ હથકચરા જ વાટ્યા છે. મરીનો સ્વાદ ને હિંગનો સ્વાદ અહીં ખૂબ સરસ આવે છે. લીલા ધાણા થોડા ઉમેર્યા છે. ગરમા ગરમ જ્યારે તમે આ વડા ખાવ ને ત્યારે લીલી કોથમીરની સુગંધ અંદરથી ખાવ, એમાં ફ્લેવર ખૂબ સરસ આવે છે. હવે બધું જ મિક્સ કરી દેવાનું છે. જુઓ મિક્સ થઈ ગયું છે, ત્યાર પછી હવે આપણે તેની અંદર આપણે સોડા નથી ઉમેરવાનું. અને જો આ રીતે 1.5 મિનિટ માટે તેને સતત મેં ફેંટી લીધું છે. મિશ્રણનો કલર તમે જુઓ, પહેલાં કેવું હતું, એકદમ કઠણ પણ લાગતું હતું, થોડું ગ્રીન દેખાતું હતું, અત્યારે મિશ્રણ એકદમ વ્હાઇટ થયું છે. તો આ પ્રોસેસ ખાસ જરૂરી છે વડામાં, બહારે પણ આ પ્રોસેસ કરવામાં આવે છે. અને મિશ્રણ છે થોડું હાથમાં લ્યો એટલે જો હાથમાંથી આ રીતે પડવું જોઈએ, તરત જ પડી ન જવું જોઈએ, થોડીક વારે રહીને પડવું જોઈએ. તો મિશ્રણ અત્યારે પરફેક્ટ છે. જો ઢીલું થઈ જાય ને તો 2 ચમચી જેટલો રવો અથવા ચોખાનો લોટ ઉમેરી શકો છો. હવે તેલ કેવું ગરમ હોવું જોઈએ, એકદમ ગરમ ન હોવું જોઈએ કે વડું આમ તમે અંદર ઉમેરો તો લાલ થઈ જાય. અને જુઓ જેવું તમે વડું મૂકો છો તળિયાને અડિયા વગર જ ઉપર આવે છે. એનું કારણ છે કે આ બેટરને આપણે ફેંટ્યું છે એક જ દિશામાં અને તેમાં હવા ભરાણી છે એટલે હળવા પણ બનશે અને સેજે તેલ નહીં પીવે અને સોડાની પણ જરૂર નહીં પડે. જુઓ એક સરખો કલર આવ્યો છે. આ રીતે તમારા વડા એકદમ પરફેક્ટ બહારે જેવા જ થશે અને પોચા રૂ જેવા થશે. તો ખાસ આ સ્ટેપ કરી લેજો. અને આ વડાને ખાસ કરીને કાંદા અને મરચા સાથે સૌ થતા હોય છે અને વરસાદ આવતો હોય અને આ તીખા તમતમતા મગની દાળના વડા એકવાર ખાઈ લ્યો તો ચોક્કસ તમારી ઘરે બીજી વાર બને બને ને બને જ. તો હવે લારી પર વડા ખાવા નહીં જવું પડે, એટલા ટેસ્ટી બને છે, એટલા પોચા પણ બને છે.
અને જે ટિપ્સ અને ટ્રીક આપી છે એ ફોલો કરી લેજો, એટલે વડા તમારા પણ આવા જ બનશે. આ વડાને કાંદા અને મરચા સાથે સર્વ કરવામાં આવતા હોય છે. રેસીપી ગમે તો ટ્રાય પણ કરજો પેજને અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફરી મળવાનું છે આવા જ એક નવા અને ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.